નવસારીના ભાટા ગામના દ્રશ્યોમાં આપને દેખાડી રહ્યા હતા, સ્થિતિ વધુ ખરાબ છે. સતત વરસાદના કારણે નદીનું જળસ્તર વધી રહ્યું છે અને જળસ્તર વધતા એ નદીનું પાણી ગામમાં ઘૂસી રહ્યું છે. લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા જવા માટે પણ મુંજાઈ રહ્યા છે, કારણ કે જે ગામને જોડતો કોઝવે છે. બીલીમોરાના તમામ જે નદીઓ છે તે બંને કાંઠે વહી રહી છે. જે નદીઓ છે તેની અંદર વહેણ વધતાની સાથે જ આજુબાજુના જે ગામો છે તેની ઉપર સીધી અસર થઈ રહી છે. હાલમાં ગણદેવી તાલુકાનું જે ભાટા ગામ છે, ભાટા ગામની સ્થિતિ જોઈ શકાય છે કે લોકો જે ગામની અંદર અવર જવર કરવા માટે ઘૂંટણ સુધી, જે કહી શકાય કમર સુધીના જે પાણી છે, ગળા સુધીના જે પાણી છે તેની અંદરથી પસાર થઈ રહ્યા છે. હાલમાં આપણે જે જોઈ શકાય આ જે છે ભાટા ગામની અંદર જવા માટેનો જે રસ્તો છે, જે રીતે લોકો છે તે અંદર જાણે તરીને અંદર આવતા જતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. સામે બાજુ છે ગામનો જે મેઇન વિસ્તાર છે, ગામની અંદર પસાર થવા માટે લોકો છે તે લોકોના ઘરની અંદર જે જોવા મળી રહ્યા છે. પરિવાર સાથે કમર સુધીના જે પાણી છે આખા ગામની અંદર ફરી વળ્યા છે, તેના કારણે જે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી આ રીતની જે સ્થિતિ જે જોવા મળી રહી છે. અંબિકા નદીના પાણીના જે સ્તર છે ધીરે ધીરે જે વધ્યા છે, તેના કારણે આજુબાજુના જે ગામો છે તે ગામોની અંદર આ જે પાણી આવતાની સાથે જ અંદાજિત જે કહી શકાય 100 થી વધુ પરિવાર આ વિસ્તારની અંદર આજે ભાટા ગામની અંદર રહે છે. તેમની અંદર ઘણા નાના બાળકો પણ વહે છે. તમામ લોકોને જીવન જરૂરિયાતની ભારે મુશ્કેલી પડી રહી છે. બીજી બાજુ જે કહી શકાય ગામના લોકો છે અંદર આવવા માટે 3 થી 4 કિલોમીટર સુધી ચાલીને જે આવી રહ્યા છે, કારણ કે વાહન આવું અહીંયા મુશ્કેલી છે. અહીંયા ગામના લોકો છે તેમની સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે, કઈ રીતની સ્થિતિ છે, કારણ કે જે અંબિકા નદીના સ્તર જે વધ્યા છે તેના કારણે આ સ્થિતિ. બેન શું કહેશો, કઈ રીતના પાણી વધ્યા છે, કઈ રીતની મુશ્કેલી ગામમાં જવાના? બધે પાણી ભરાઈ ગયા છે, બધે ફરીને આવ્યા અમે. કેટલા કિલોમીટર ચાલુ પડતું હોય છે? આ તો અંબિકા પુલ હેથી અમારું ઘર હોદી. જોઈ શકાય લોકો છે પોતાની ઘર વકરી લઈને અહીંયા ચાલી આવે છે. શું કહેશો, ગામમાં આવવા માટે કેટલી મુશ્કેલી? ગામના જ જવાય નહીં, બહુ મુશ્કેલી આજે. આ પાણી કેટલું બધું આપ્યું, જોઈ શકાય છે કે લોકો છે કમર સુધીના પાણીની અંદર થી પસાર થઈને આવી રહ્યા છે. આ બાજુ હાઈવે છે, ત્યાંથી આવવા માટે પણ અંદાજિત 3 થી 4 કિલોમીટર સુધી પાણીની અંદર સતત ચાલીને આવવું પડી રહ્યું છે. શું કહેશો, આ સામાન ક્યાંથી લઈને આવ્યા છો? આ માસી ને અમે હેલ્પ કરતા છે. હા, માસી જાય છે એમના ઘરે, તેમને આ સામાન લઈને હેલ્પ કરતા છે. કેટલું ચાલુ પડે છે આટલું બધું સામાન? ચાલુ પડે 5-1 કિલોમીટર જેવું ચાલુ પડે. 3-4 આખું પાણી, ગામ આખું પાણીમાં છે, ગરકાવ? હા, આખું પાણીમાં છે. જે રીતે જોઈ શકાય છે કે લોકો છે ને મુશ્કેલી પડી રહી છે. અહીંના ગામના લોકો છે, જે વિદ્યાર્થીઓ છે, મતલબ જે યુવકો છે, તેમને અહીંના લોકોને આવવા જવાનુંમાં મદદ કરી રહ્યા છે. બીજી બાજુ ફરીથી આપણે આ ભાટા ગામનો દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ગણદેવીનું આ જે ભાટા ગામ છે તેની સ્થિતિ છે કંઈક આવી જોવા મળી રહી છે. હજુ પણ જે ગામની અંદર પાણીના સ્તર છે ધીરે ધીરે જે વધી રહ્યા છે, તેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જાણો કે સ્થાનિક તંત્ર દ્વારા કઈ રીતની અહીં મદદ જે છે, ખાવા પીવાની જે સામગ્રી છે, ખાદ્ય વસ્તુઓ છે, કઈ રીતના મોકલવામાં આવે છે, કઈ રીતની રાહત અહીંયા આપવામાં આવે છે, તેવી ગામજનો છે તે મદદ માંગી રહ્યા છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, ગણદેવી.